પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા માસ્ક અને સેનેટાઇઝરની બોટલ આપવામાં આવ્યું. હાલ ચાલી રહેલા કોરોના વાયરસને સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત દેશમાં ચોથું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં જાહેર જનતાને મદદરૂપ થવા પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર દ્વારા આજરોજ ઘોગંબા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા બેંકના સ્ટાફ એપીએમસી માર્કેટ ફ્રૂટને લારી અને શાકભાજી માર્કેટમાં આવતા જતા અને રોડ પર અવર જવર કરતા લોકોને પણ માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેમાં ઉપસ્થિત પાલ્લા જિલ્લા પંચાયતના સદસ્ય સોમાભાઈ, ઘોગંબા યુથના પ્રમુખ કિરપાલસિંહ, મહામંત્રી સંજયભાઈ સોલંકી સહિતના કાર્યકરી હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા આવ્યું હતું અને લોકોને કહેવામાં આવ્યું હતું કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો, લોકડાઉનનું પાલન કરો અને તંત્રને સાથ સહકાર આપો. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેમાં ઘોગંબા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોગંબા મુકામે માસ્ક અને સેનેટાઇઝરનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું અને આ મહામારીથી બચવા માટે સેનેટાઇઝરથી હાથ સાફ કરવા તથા માસ્ક પહેરવા માટે સમજ કરવામાં આવી, તેમજ જરૂરી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પોતાનું જીવન જરૂરી કામ કરવા માટે પણ લોકોને સમજ કરવામાં આવી. પરમાર ચેતનસિંહ લક્ષ્મણસિંહ, પ્રમુખ ઘોગંબા તાલુકા કોંગ્રેસ સમિતિ.